હેલો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. મિત્રો કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો મિત્રો આજના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજે અમે જવાના છીએ જૂનાગઢ. કેમ કે ગિરનારની પરિક્રમા કાલથી શરૂ થાય છે, આજે છે દસમ. જવા વાળા તો બે દિવસથી જાય છે, અમારે થોડુંક એક દિવસનું મોડું થઈ ગયું, પણ ચલો કઈ વાંધો નહીં. તો આજે અમે જવાના છીએ બધા જૂનાગઢ, એટલા માટે જો આપણે. અને હા, આના વિશે તમને કહેતા જ ભૂલી ગયો છું. આ જો આપણું એક નવું મેમ્બર છે ભાઈ ભાઈ, જો નવું મેમ્બર છે એટલે કે ભેંસ મેહણી હતી, જો એને વાડીએ મૂકવા જવાનું છે. તો આ એની છે પાડી, તો બાકીની નોલે વાડીએ બે દી મૂકવા જવાનું છે. કેમ કે અમે બધા જઈએ છીએ જૂનાગઢ. અને જો એક અહીંયા પાડી છે, એક આ મોટી પાડી ને એક અહીંની નાની પાડી, તો આ બધાને વાડીએ મૂકવા જવાનું છે. તો હાલો પેલા ભેંસને લઈને આ રિક્ષા એ બાંધી દેવી. હાલો તો હવે વાડી કોઈ હાલતા થઈ ગયા છીએ. અને જો આપણે નીચે પાડીને આપણે રિક્ષામાં ચડાવી દીધી છે, બાજુ એના ચાલી રાખે છે. અને અહીંયા મોટી અને બાંધી દીધી છે, અને એક વેલી પણ હાલી આવે. જો તો હાલો હવે વાડીએ મૂકી એવી. આપણે વાડીએ પૂજી ગયા ને, એક જો આપણે આ નાની પાડી ને બાંધી દીધી છે, બીજું પાડ્યું આ રે કાંકડું. અમે તારી પાડી કઈ છે આવડી? આ તારી છે આરતી ની? આરતી તારી પાડી ક્યાં છે? આરતી ફાફડી જો જાગ્યો છે જે. ને આ મોટી ને આ બાજુ ફરજામાં હડો જાય ને જો. જો મોટી અને નંકી પાડી ને બેને ફરજામાં એ આયુષ હરકું કે એક દંડી કો મરી ફોન ભાંગી. જો તમારા ઘરે નનકું એવું બધું, તમારા ઘરે નનકું એવું બધું ક્યાં મૂક્યું? અહીંયા બાંધ્યું કા નનકું એવું બધું? તું રમાડીશ ને? હે રમાડીશ? હાલો તો ગડુબેન ના હાથમાં આવી ગયું છે બીજો રૂ, અને આ ભાઈ ના હાથમાં આવી ગયું છે જલેબી અને ફાફડી. ફાફડા જલેબી જેઠાલાલ છો તું? હવાર હવાર માં ફાફડા જલેબી ખાસ જેઠાલાલ ખાય છે. જો પાછ ખટારો ક્યાં પડ્યો રહ્યો, લઈ લે. અને હડો હડા, તું જલેબી નથી ખાતી? હાલ હાલ ખટારો હાંકતો હાંકતો ખટારો, એટલે આવ્યો એ આવ્યો. ઓકે, તો વાડી આપણે તૈણી, નાની મોટી તૈણી પાડીઓ ને વાડીએ માછી ની નોલે મૂકી ગયા છે. અને હવે જો આ તૈયાર થતી હતી, થઈ ગઈ તૈયાર. જય માતાજી. બધાયને જો તૈયારી થઈ ગઈ ને હવે જો આ દીવાને બધું લઈ જવાનું છે, જો વાઈટુ બનાવું છું આવડી આવડી. એટલે આ વાઈટુ ને શું કરવાનું? ન્યા કણે વાસો દીવા ના ક્યાં પરકમ માં? ક્યાં પરકમ માં? ફૂવી ના અને બીજા પછ માતાજી ને આવે ને. ઠીક એવું છે. ઠીક, તો જો આ વખતે તો અમે બધાય જઈએ છીએ, આખે આખો પરિવાર જ જઈએ છીએ, બધાય માર બાન બધાય જઈએ છીએ, એટલે આવું વાઈટું ને એવું કે લેવું પડે. બાકી હું હું એકલો જ આવું ને, ત્યારે હું એક બે વાર જઈ આવ્યો છું, પણ મારા બાની કોઈ નથી ગયા, એટલે આ વખતે બધાય જઈએ છીએ. એટલે ઢોર ને એવું જો વાડીએ મૂક્યા છીએ. અને હજી તો જો મારે નાવાનું બાકી છે અને નહીં લીધું છે, તો હાલો હવે હું નાઈન તૈયાર થઈ જાઉં. કેમ કે હવે થોડીક વાર પછી જ નીકળવાનું છે જૂનાગઢ બાજુ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને બધાય બીજા વતન તૈયાર થઈ ગયા છે. જો રિક્ષા આપણે કદી થી તૈયાર. હવે તમને એમ થતું હશે રિક્ષા લઈને જવાના છું ઠેઠ જૂનાગઢ? ના ના, તો રિક્ષા લઈને જૂનાગઢ નથી જવાના, રિક્ષા લઈને બસ અહીંયા બાજુમાં જવાના છે, અને ત્યાંથી પછી બીજું વાહન આવવાનું છે, એમાં બધાય જવાના છે. તો હાલો હવે જ્યાં જવાનું છે ને પૂગવી, કેમ કે બધા અમારી જ વાટે છે, તો હાલો ત્યાં જઈને મળવી. હાલો તો આપણું વાહન આવી ગયું છે, અને આ બધા જો ઠેલા ને એવું બધા બાંધે છે. અને આ તો અહીંયા બેહી હોતન ગઈ, તું હતન આવે હે હાલી કેસ હાલી કેસ નો હાલી એક તું હાલી એકુ આ જો અહીંયા બેહી કે હાય કરી દે જો. જૂનાગઢ પૂજા પેલા પેલા તો એક હોટલ વેચવા આવે છે, ત્યાં ગાડી ઉભી રાખી દીધી છે, થોડોક નાસ્તો કરી લઈએ. હા, અને અમારે તો મારા બા ની એટલે કે મારા પપ્પા ને મારા બા ની બધા હતા, પણ એને તો
પછી પાછું જવાનું થઈ ગયું, કેમ કે એક એવો ફોન આવી ગયો ને કે પછી નહોતો વાય, એટલે એ દિવસેથી પાછા વી ગયા અને અમે હવે જઈએ છીએ. થોડુંક દુઃખ તો થાય કે મરબાની આરે નથી, જો કે એ કેટલા હરખથી આવતા હતા, પણ હવે વાંધો નહીં, ગયા વર્ષે પાછા લાવીશું બધા. હવે એવું હતું ને એટલે તમે સમજી જાઓ કે ભાઈ ચલો જવા દો એ વાત નહીં, તો આપણે નાસ્તાનો ઓર્ડર કરી દીધો છે અને નાસ્તો આવે પછી નાસ્તો કરીને પાછા જૂનાગઢ હાલતા થઈ જાય. હાલો મને ભૂખ લાગી છે એટલે આપણે આ બોલ છે બોલ. હાલો તો જૂનાગઢ આપણે પૂજી ગયા છીએ ને, અંધારું થઈ ગયું છે, 8 વાગવા આવ્યા છે. હાલવાનું બહુ જાજુ થઈ ગયું છે ભાઈ, યુટિલિટી ઠેઠ જવા નો દીધી અને હાલવાનું જો ઠેઠ વિશે અડધા રોડે ઉતાર્યા છે. હા અમારી પાછળ જો કેટલા લોકો હેલા જાય છે અને આગળ ઘણા બધા હેલા જાય છે, તો હાલવાનું જાજુ છે ભાઈ. પરિક્રમાનો જે ગેટ છે ને, ગેટ આવશે એની પહેલાં તો અડધું તો રોડ જ હાલવું પડશે કા. તો ચલો કાંઈ વાંધો નહીં, હવે ધીમે ધીમે હાલ્યા જેવી આમે તે કાંઈ અત્યારે તો પરિક્રમા નથી કરવાના, હવે વહેલા કરવાના. અત્યારે તો અહીંયા પગીને કુઈ જવાનું છે. હા અત્યારે ભવનાથ સુધી જવાનું છે અને પછી હવારે ત્યાંથી પરિક્રમા શરૂ કરવાના છીએ, તો હાલો ભવનાથમાં જઈને મળવી. હાલો તો ફાઇનલી આપણે જૂનાગઢ આવી ગયા છીએ અને ભવનાથમાં તો ફૂલ ટ્રાફિક હતું, કાં બહુ જ પબ્લિક હતું, એટલે પરકમનો જે માર્ગ છે ને પરિક્રમાનો એમાં જ અમે આવ્યા છીએ. બસ થોડાક આગળ આવ્યા છીએ, બહુ ઝાઝા નથી આવ્યા, 300-400 મીટર જેટલા જ આવ્યા છીએ. અને જો હવે અહીંયા આપણે પહેલો પડાવ નહીં દીધો, હા જો ટાઈમે 9:30 થઈ ગયો છે અને હાસું આપણું પરકમ તો સવારે શરૂ થશે, સવારે વહેલા, તો એનો વિડીયો અલગ આવી જશે. તો અહીંયા હોત ને આપણને આટલા અંધારામાં સબસ્ક્રાઈબર ગોતી લે છે, મજા આવે છે જોવાની. જય ગિરનારી બધાને કહી દે. હા તો જો અહીંયા અમે રોકાણા છીએ અને આ બાજુ જો આ બધા માણસો હાલ્યા જાય છે, તો હાલો હવે જય ગિરનારી કા. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ કાલે તો કદાચ નહીં આવે, કેમ કે અંદર નેટવર્ક ને એવું ન હોય, તો હાલો 2 દિવસમાં તમને પરિક્રમાનો પણ વિડીયો જોવા મળી જશે. તો ચાલો મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય. Thank you.